વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સંસ્કૃત તો હું વિભાબેન જેવીએસ નોબલ હાયર સેકન્ડરી સ્કૂલમાંથી તમારું સંસ્કૃત લઈશ. તો આજે આપણે સૌથી પહેલાં કાવ્ય શરૂ કરીશ. તો કાવ્ય છે સમ વેદર વલ વેદ અને એટલે બોલવું. તો એ કાવ્ય આપણે લઈશું. કહેવાય છે કે પરંપરા રીતે પ્રાચીન સમયથી મંગલાચરણ કરવાની જે પહેલેથી જ આપણે પ્રાર્થનાથી શરૂ કરીએ છીએ, સ્તુતિ કરીએ, તો આપણે પ્રાર્થનાથી કરીશું. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો. તમેવ માતા ચ પિતા તમેવ, તમેવ બંધુ ચ સખા તમેવ, તમેવ વિદ્યાલયમ તમેવ, તમેવ ધર્મમ મમ દેવ. તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલા જે થોડી પૂર્વ ભૂમિકા વાંધીશું, તો જે શ્લોક તમારા છે એ વેદમાંથી લેવામાં આવે છે. તો વેદ એટલે ભારતીય જ્ઞાન અને ધર્મ પરંપરાના આદિ સ્ત્રોત છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ એમ ચાર તમારા વેદ પદ્યાર્થ એટલે ગાન કરી શકાય તેવા શ્લોકો છે. જોકે આપણે સ્તુતિ કહેશું. વેદના આ પદોને મંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આવા મંત્રોમાં અનેક પ્રકારની સ્તુતિઓ આવેલી છે. આવી સ્તુતિઓ દ્વારા ઉપદેશ પણ આપવામાં આવે છે. વેદની વિચારધારાને આગળ ધપાવવા માટે વેદ આ પ્રકારના પ્રાર્થનાઓમાંથી પ્રેરણા લઈ જુદા જુદા વિદ્વાનો, ભક્તો, કવિઓ તેની સ્તુતિ કરે છે અને પ્રાર્થના જુદી જુદી રીતે રજૂ કરે છે. તો આ રીતે આપણે જાણીએ છીએ કે આ જે રચનાઓ છે એ વૈદિક વાત કરીએ તો એમાંથી લેવામાં આવે છે. તો વૈદિક છંદ છે અને લૌકિક છંદ. પણ આપણે જે શ્લોક ભણવાના છે એ લૌકિક છંદમાં રહેલા છે. એમાં સ્તુતિ દેવતાઓની કરવામાં આવે છે, જેમાં ઇન્દ્ર, અગ્નિ, વરુણ અને વિશ્વકર્મા એવા ઘણા બધા દેવોની સ્તુતિ અહીંયા કરવામાં આવે છે. તો સૌથી આપણે થોડોક ઋગ્વેદનો પરિચય મેળવીશું, કારણ કે તમારો પહેલો શ્લોક ઋગ્વેદમાંથી લેવામાં આવે છે. તો શેમાંથી લીધો છે કે ઋગ્વેદ સમ જ્ઞાન સુક્તમ, આમાંથી આ એક શ્લોક લીધો છે. ઋગ્વેદ આ વિશ્વનો આદિ કાવ્ય છે. વિશ્વનો પ્રાચીન વેદ ઋગ્વેદ છે. ચાર વેદોમાં તે સર્વપ્રથમ તો તેને ઋગ નામના મંત્રોથી લખવામાં આવ્યો છે. 10 મંડળ છે અને તેમાં ઇન્દ્ર, અગ્નિ, વરુણ, સૂર્ય, વિશ્વકર્મા, જળ દેવતા વગેરેની સ્તુતિ કરવામાં આવી છે. વળી તેમાં માનવ જીવન અને સમાજ સાથે સંબંધ ધરાવતા વિષયનો પણ સમાવેશ થાય છે. તો સૌથી જે શ્લોક છે, સમગચ્છદ્વમ સમપદત્વમ સમવો મનાસી જાણતા દેવા ભાગમ યથા પૂર્વે સમ જાનાના ઉપાસતે. તો આ રીતે એ શ્લોક લીધો છે. તો શેમાંથી લીધો એટલું યાદ રાખજો. બીજું કે આ શ્લોક તમારે કંઠસ્થ કરવાનું છે. શ્લોક પૂર્તિમાં પૂછાય છે તો આ પહેલો શ્લોક અને ચોથો આ બે શ્લોક તમારે કંઠસ્થ કરવાના છે. તો સૌથી પહેલા શબ્દાર્થ જોઈએ આપણે. તો સૌથી પહેલા એ રીતે જોશું અનુવાદ પ્રમાણે તો પૂર્વે, પૂર્વે એટલે પહેલા, યથા છે દેવા એટલે તેઓ, ભાગમ ભાગમ એટલે યજ્ઞમાંથી હોમવામાં મળેલો ભાગ. બીજો શબ્દ છે અહીંયા સગચ્છદ્વમ, તો એના માટે અર્થ આપે છે ને સાથે ચાલો. સાથે ચાલો એટલે સંગઠિત થઈને ચાલો. બીજો છે સમવદત્વ, સમવદત્વ એટલે સાથે બોલો. પણ કેવી રીતે બોલવાનું છે કે વધારે સાથે વિચારીને પોતાના વિચાર સારા પ્રગટ કરો. ત્યાર પછી આપણે સંકો વો મનાસી જાણતા, તો જે આપણે જાણીએ છીએ અથવા તો આપણી મતિ જે સરખી રીતે વિચારે છે એ પ્રમાણે. તો મન એટલે હૃદય, આપણે જાણીએ છીએ મનની ગતિ, આપણે મતિ સાથે મેળવી અને પછી વિચારીને બોલીએ છીએ. તો આ શ્લોકમાં શું કહેવામાં આવ્યું છે, પહેલા તો સાથે ચાલો. સાથે ચાલો એટલે સાથે સંગઠિત થઈને બધાએ એક સાથે ચાલવાનું કહે છે. એક ગતિ હોવી જોઈએ, બધાએ એક સમાન વિચારવું જોઈએ. તો સંવદત્વ સાથે બોલો. સાથે બોલો એટલે કેવી રીતે પોતાના વિચાર સાથે રજૂ કરો. તમે જોઈ ઘણા એવા લોકો છે કે જે પોતે સારી રીતે વિચારે બધા એક સાથે એક સંપીને કાર્ય હોય, કદાચ આપણે સારો એવો પ્રસંગ લીધો હોય અને એમાંય કદાચ કોઈક એવું વિચારે તો આપણને તે અડચણ હોય. ઘણા લોકો એવા છે કે સારી રીતે બધા વિચારી શકતા નથી તો આપણો પ્રસંગ બગડે. પણ બધા જો સારું વિચારે તો પ્રસંગ આપણો શુભ અને સારી રીતે વધી જાય. તો આ રીતે આપણે જાણીએ છીએ કે ઋગ્વેદમાં આ રીતે સામાજિક વ્યવહારિક જ્ઞાન આપણને આપતા શું કહે છે કે સાથે ચાલો. એ
એટલે આપણી ગતિ હંમેશા સરખી સમાન હોય, સાથે બોલો, એવું બોલો કે જે સરખી સમાન વિચારધારા પ્રગટ કરી શકાય. બીજું શું કહ્યું છે કે સાથે સાથે મનથી જાણતા તમારા મનની ગતિ પણ સાથે જ સારી રીતે ચાલે તેવી હોવી જોઈએ. બીજું શું કહ્યું છે તો અનુવાદમાં આપણે જાણીએ છીએ કે સૌથી પહેલા પૂર્વે એટલે પહેલા દેવો, દેવો જે છે દેવો કયા કયા હોઈ શકે, તો ઇન્દ્રદેવ, અગ્નિદેવ, બધા દેવો છે, એનું યજ્ઞમાં હોમ કરવામાં આવે. તો તમે જોશો કે મહારાજ અથવા શ્લોકનું વાંચન કરે કે અગ્નિદેવ સ્વાહા, ઇન્દ્રદેવ સ્વાહા, બધા દેવોનું નામ લઈ અને એનું ખાસ ભાગ છે એમાં નાખે. તમે જોશો કે મોટા મોટા દેવો છે એ પણ પોતાનો ભાગ જ્યારે એનું નામ બોલાય તો જ એ સ્વીકારે છે, પણ બીજાનો ભાગ તે લેતા નથી. તો આ સમજવાની બાબત છે કે કોઈએ કોઈનું છીનવીને જીવન જીવવું જોઈએ નહીં. કોઈનો ભાગ આપણાથી અનહકનું લઈ શકાય નહીં. હકનું જેટલું આપણી પાસે આવે એટલું જ આપણે લેવું જોઈએ. તો આપણે શું કરવું પડે કે આપણા પોતાનો હકનું જ આપણે લેવાનું છે. મોટા મોટા દેવો જોબ કરતા હોય કે પોતાના ભાગનું પોતે જ લેતા હોય, કોઈનું છીનવતા ના હોય, તો આપણે પણ છીનવવું જોઈએ નહીં. તો આ રીતે અહીંયા કહેવાયું છે કે શ્લોકનો અનુવાદ આપણે કરીશું. તો કેવી રીતે કહેવાય છે કે પૂર્વે જેમ સારી રીતે જાણવા સમાન મતિ વાળા જેવો એ યજ્ઞમાંથી મળેલો પોત પોતાનો ભાગ પ્રેમથી સ્વીકારો હતો, તેમ તમે બધા સાથે ચાલો, સાથે સંગઠિત થાઓ, સાથે બોલો, એક સમાન વિચારો પ્રગટ કરો અને તમારા મન એક સરખા બની રહે. તો આ રીતે શ્લોક એવો આપણો વ્યવહારિક શ્લોક અહીંયા આપ્યો છે. બીજો શ્લોક જે છે યજુર્વેદમાંથી લેવામાં આવ્યો છે. બીજો શ્લોક શેમાંથી લીધો છે? યજુર્વેદ. તો યજુર્વેદ વિશે આપણે થોડું જાણીશું. યજુર્વેદમાં યજ્ઞને ઉપયોગી યજુસ તરીકે ઓળખાતા મંત્રો છે. યજુર્વેદની બે સંહિતાઓ છે, શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. શુક્લ યજુર્વેદમાં 40 અધ્યાયો છે અને મંત્રો 1975 છે. કૃષ્ણ યજુર્વેદમાં 4 શાખાઓ છે, એતિરિય, મૈત્રાયણી, કર્ણ, કપિષ્ઠ, એમ 4 શાખાઓ છે. યજુર્વેદના બીજા મંત્રોમાં કહેવામાં આવેલું છે કે દુર્ગુણને દૂર કરવાથી પ્રાર્થના, જીવનમાં શુભ કાર્ય કરાવો. તો આ રીતે અહીંયા સૂર્યની સ્તુતિ છે. તો આપણે અહીંયા